ગોપાલભાઈ રાજીભાઈ ખોટ. તો ગોપાલભાઈ, આપણે તમારા ખેતર ની અંદર જે મકાઈ ની ખેતી કરી છે એની અંદર આપણે ડેમોન્સ્ટ્રેશન કરવા આવ્યા હતા. બરાબર. આજે લગભગ 25-30 દિવસ થઈ ગયા. થઈ ગયા. હા, તો આપણે કઈ દવાનો ડેમોન્સ્ટ્રેશન કરાયો તમારી મકાઈ ની અંદર? આપણે લુબ્રિયો, ધર્મજ ક્રોપ ગાર્ડ ની લુબ્રિયો દવાનો આપણે તમારા ખેતરમાં ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું. બરાબર. તો તમને લુબ્રિયો વાપર્યા પછી તમને એનું કેવું રિઝલ્ટ લાગે છે? રિઝલ્ટ તો સારું છે. હા, અત્યારે લગભગ 5-6 છોડ લાઈનમાં દવા છોટી. હા, તો એમાં વિકાસ સારો થયો. અને જે બાજુમાં નથી છોટી એમાં વિકાસ ઓછો થયો અને પીવડ પણ છે એની. ઓકે ઓકે. તો આપણે જયારે દવા નથી છાંટી, લુબ્રિયો દવા નો સ્પ્રે નતો કર્યો, એ પહેલા આપણા પાકની કન્ડિશન કેવી હતી? આપણી મકાઈની કન્ડિશન કેવી હતી? કેટલા પ્રમાણમાં ઈયળો હતી? ઈયળો તો વધારે પ્રમાણમાં હતી અને પ્લસ ખેતીમાં કે મકાઈનો ઉપાડ બી નતો, ઉપાડ નતો થતો. અત્યારે આપ જોઈ શકો છો કે નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે અને આજે આપણે 5 ચાસની અંદર જે ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું હતું એમાં બિલકુલ ગ્રોથ એકસરખો છે અને વ્યવસ્થિત છે. નવી ફૂટ પણ નવા પાન બિલકુલ ચોખ્ખા છે, જેના કોહા આપણે કહી શકીએ કે એકદમ નવા કોહાની ફૂટ ચાલુ થઈ ગઈ છે. તો આપણે ગોપાલભાઈ ને, તો ગોપાલભાઈ આપણે જે બીજા 5 ચાસ, આપણે 5 ચાસ છોડીને બીજા ચાસમાં આપણે જોવા જઈએ તો એની અંદર આપણને ઈયળો અત્યારે હાલ દેખાય છે. આજે તમારા ખરાબ પાન દેખાય છે, ખરાબ કોહા દેખાય છે. તો આની અંદર હાલ એટેક FAW જે ફોલ આર્મી વર્મ જે છે એનો એટેક તમને અત્યારે દેખાય છે. જ્યારે આપણે જે આ 5 ચાસ છાંટી છે એની અંદર કોઈ ઈયળનું પ્રમાણ દેખાતું નથી. તો ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ કે આ લુબ્રિયો દવાની અંદર સ્પ્રે કરે મકાઈની અંદર અને ઈયળનો ખાતમો કરવા માટે. તો તમે શું કહેવા માગો છો, આ દવાનું રિઝલ્ટ કેવું છે? અત્યારે તો સારું છે રિઝલ્ટ. હા, તો ફરીવાર આનો યુઝ કરી શકાય આપણા આજુબાજુના ખેડૂત મિત્રો છે તેમને તમારે કેવું હોય કે આ લુબ્રિયો દવા વિશે તમારે માહિતી આપવી હોય તો તમે બે શબ્દો કહી શકો. શિક્ષણ આપી શકાય, દરેક ખેડૂતોને જાણ કરી શકાય કે ભાઈ ખેતી સારી થાય છે અને ઈયળોનો નાશ થાય છે. તો ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીની આ લુબ્રિયો દવા છે જે મકાઈની અંદર આવતી ઈયળ ફોલ આર્મી વોર્મ એનો નાશ કરવા માટે આપણે લુબ્રિયો દવાનો સ્પ્રે કરવો જોઈએ. ધન્યવાદ.